રાજકોટમાં આવતીકાલે ગુરુવારે સાંજે 6:30 કલાકે નંદા હોલ ખાતે સૌરાષ્ટ્રભરના કડિયા સમાજનું એક મહાસંમેલન મળશે। શિમા વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગેની વ્યૂહરચના ઘડવામાં આવશે। પોલિટિકલી પાર્ટીઓ દ્વારા આપણા સમાજના વિભાજન કરવા માટે થઈને કડિયા સમાજના લોકોને અલગ અલગ રીતે સામસામે ગોઠવવામાં આવી રહ્યા છે। राजकोट कड़िया समाज की बात करवामां आवे तो भूतकाळ नी अंदर राजकोट म्युनिसिपल कॉर्पोरेशन में भाईओ तेमज बहनों बन्ने थईने अने 5-5 टिकीटो आपवामां आवती हती। तेवी ज रीते जूनागढ़ शहर तेमज जिल्लानी अंदर आशरे 70,000 जेटला कड़िया समाजना मतदारो छे, छतां पण तेना प्रमाणमां क्यारे पण टिकीटो आपवामां आवेल नथी। अमदावाद सावरकुंडला अमरेली महुआ भावनगर ध्रोल जोड़िया जामनगर सूरत वगैरह अनेक जगह कड़िया समाज की नोंधपात्र वस्ती आवेल छे। छतां कोईपण विस्तार की अंदर कड़िया समाज ने योग्य प्रतिनिधित्व आपवामां आवेल नथी। अमारा समाज अमुक आगेवानो छे के जेओ भारतीय जनता पार्टी साथे जोड़ायेला छे, ते कोईपण अगम्य कारणोसर समाजनी हितनी अथवा तो समाजनी उपयोगी कोईपण वात भारतीय जनता पार्टीना लोकोने करी शकता नथी। अरे मैं कड़िया ज्ञाति नु स्नेह मिलन राख्यु छे काले, तो स्नेह मिलन मां सौ कोई कड़िया ज्ञाति ना अमारा भाई होय एने आह्वान आपीए, अमे आदरणीय आवकारो आपीए छे के सौ कड़िया ज्ञाति ना भाईओ काले स्नेह मिलन मां पधारे। અને અત્યારે અમારે કડિયા જ્ઞાતિને એટલો અન્યાય થયો છે કે કોઈ પણ પાર્ટીમાં ટિકિટ કડિયા જ્ઞાતિને આપતા નથી, તો અત્યારે અમે કડિયા જ્ઞાતિએ એવું નિર્ણય કર્યો છે કે અત્યારે અમારે હિતેશભાઈ હોરાને જ અમારે સાથ સહકાર આપવો અને એની હારે અમારે મતદાન કરવું। અને અત્યારે અમારે વિશ્વકર્મા સમાજને અન્યાય જ થયો છે, કોઈ પણ પાર્ટી કોઈ પણ જગ્યાએ ટિકિટ આપતી નથી। તો કેમ કે અમારો વિશ્વકર્મા સમાજ છે એને અમારે 70-80 હજાર મત છે, અને અત્યારે અમને અન્યાય કરે તો અમે કડિયા જ્ઞાતિ અત્યારે એક સંગઠન કરી અને અમે હિતેશભાઈ હોરાને મત આપીએ, જેથી કરીને અમુક આગેવાનો માટે થઈ અને સમાજને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। શહેરી સમાજના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોએ જાગવાની આવશ્યકતા છે। સર્વાંગી સમાજના ઉત્થાન માટે તેમજ સમગ્ર સમાજના લાંબા ગાળાના હિત માટે થઈને અને પ્રજાહિતમાં નિર્ણયો કરી અને સમાજને યોગ્ય રાહ ચીંધાડવાની આવશ્યકતા છે, નહીં કે સમાજના લોકોને પોતાની સત્તા મેળવવા માટે થઈને ઉપયોગ કરવાની જરૂર જણાય તો સમગ્ર સમાજના હિત માટે થઈને કોઈ પણ પોલિટિકલી પાર્ટીઓના નેતાઓને સાચી વાત કરવાની હિંમત રાખવી જોઈએ, નહીં કે કોઈ પાર્ટીઓના ખોટા નિર્ણયોથી ડરવાની જરૂર નથી। કોઈને મારવો કે તારવો તે સંપૂર્ણપણે ઉપરવાળાના હાથમાં છે, સત્યને પરેશાન કરી શકાય છે। હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।